આપણે એક જાગૃત સ્વપ્ન રચવા વિશે વાત કરી રહ્યા છીએ, જે સાકાર થાય અને કામ કરે. જો તમે તેને તમારા મનમાં બનાવો તો તમારું મન ચમત્કારી બની જશે. આ તંત્ર છે. એવી પરિસ્થિતિઓ બનેલી છે જેમાં તેઓ એક બીજ રોપશે, તાંત્રિકો ત્યાં જ તેને ઉગાડીને એક કે બે કલાકની અંદર ફળ ધારણ કરાવશે. મનુષ્ય જીવનના બે પરિમાણો છે. એક છે મનુષ્યનું માત્ર હોવું, અને સાથે જ બીજું છે મનુષ્યનું કાર્ય કરવું. મનુષ્ય કંઈક કરવા માંગે છે. જો તમે દુનિયામાં કંઈક કરવા માંગતા હોવ તો તમારું સ્વપ્ન જેટલું વિશાળ અને વધુ સ્પષ્ટ હોય તેટલું સારું છે. જો તમારું સ્વપ્ન નબળું હોય તો તે દરરોજ બદલાયા કરે છે, તો પછી તે સાકાર નહીં થાય. તો જ્યારે તમે કાર્ય કરવા માંગતા હોવ ત્યારે તમને સ્વપ્નની જરૂર છે. તમે પેલી પ્રખ્યાત સ્પીચ સાંભળી હશે, યસ આઈ હેવ અ ડ્રીમ. અને તેણે જબરદસ્ત વસ્તુઓ કરી. તેણે આખા દેશને બદલી નાખ્યો હતો. તેણે એક સંસ્કૃતિને પૂરી રીતે બદલી નાખી હતી, ફક્ત એટલા માટે કે કોઈકની પાસે એક સ્વપ્ન હતું. તો જ્યારે દુનિયામાં કાર્ય કરવાની વાત આવે છે ત્યારે તમારે એક સ્વપ્નની જરૂર છે, નહીંતર કેવી રીતે થશે? પરંતુ દરેકની પાસે સ્વપ્ન હોવાની જરૂર નથી. જો દરેક પાસે તેઓના પોતાના અંગત સ્વપ્નો હશે તો તેઓ કલ્પનાઓ બની જશે અને તે ક્યાંક બીજે જ જશે. જે વ્યક્તિ જાગરૂક છે તેણે સ્વપ્નનું નિર્માણ કરવું જ જોઈએ. તમે ઈચ્છો છો કે હું સ્વપ્ન પૂરું કરી નાખું કે તમે જાગી ગયા છો? સ્વપ્નો સાથે આવું થાય છે ખરું ને? જ્યારે તમે સૂઈ રહ્યા હોવ કોઈ આવે અને સપનાનો અંત. અત્યારે આપણે તે સ્વપ્નો વિશે વાત નથી કરી રહ્યા. તે સ્વપ્નો તો તમારી અંદરની ઘણી બધી અધૂરી રહેલી વસ્તુઓનો બસ અતિશયોક્તિવાળો રિપ્લે જ છે. મોટા ભાગના સ્વપ્નો જે લોકો રાત્રે જોવે છે તે બસ અધૂરી રહેલી ઘટનાઓ જ છે, જે બધા પ્રકારની વિચિત્ર અભિવ્યક્તિઓ મેળવે છે. તેઓ મોટે ભાગે બસ આડી અવળી રીતે ચાલતા વિચારો છે. ચાર વિવિધ પ્રકારના સ્વપ્નો હોય છે, પરંતુ સ્વપ્નનો એક મોટો ભાગ ફક્ત અધૂરી રહેલી ઈચ્છા છે. આપણે તે પ્રકારના સ્વપ્ન વિશે વાત નથી કરી રહ્યા. આપણે એક જાગૃત સ્વપ્ન રચવા વિશે વાત કરી રહ્યા છીએ, જે સાકાર થશે અને કામ કરશે. દેવી એ વાસ્તવમાં એક સ્વપ્ન છે. મેં તેમને બનાવ્યા છે, પણ તેઓ વાસ્તવિક છે અને તેઓ કામ કરે છે. દુનિયામાં એક સંસ્કૃતિ છે જેણે આને લગભગ સાચી રીતે સમજ્યું છે. ભારતમાં તેની અભિવ્યક્તિ લોકો સમજી ન શકે એટલી ઉત્કૃષ્ટ છે. પણ એક સરળ અભિવ્યક્તિ ઓસ્ટ્રેલિયાના મૂળભૂત રહેવાસીઓ દ્વારા કરાઈ હતી. તેઓએ વિશ્વનો અને વિશ્વના નિર્માણનો ઉલ્લેખ એક સ્વપ્નના સમય તરીકે કર્યો છે. ભગવાને આ સપનું જોયું છે. તે વાસ્તવિક નથી. અત્યારે પણ ભગવાન બેઠા બેઠા આ બધું સ્વપ્નમાં જોઈ રહ્યા છે કે તમે બધા અહીં બેઠા છો તે તેમનું સ્વપ્ન છે, તે વાસ્તવિક નથી. તે સર્જનનું એક સચોટ વર્ણન છે, ખૂબ જ સરળ પણ પરફેક્ટ. અહીં આપણે આને માયા કહીએ છીએ. આધુનિક ભૌતિક શાસ્ત્ર તમને આજ જણાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે અસ્તિત્વ સાપેક્ષ છે. તે તમારા સ્વપ્નની સાથે સંબંધિત છે. તમે એક વ્યક્તિ તરીકે નહીં પણ એક જીવ તરીકે જુઓ તો તે સાચું છે. તેથી જો એક જીવ એક સ્વરૂપ બનાવે છે, સ્વપ્ન પોતે એક સ્વરૂપ છે. જો તે એક સ્વરૂપ બનાવે તો તે સાકાર થશે. સ્વાભાવિક રીતે તેને થોડા ટેકાની જરૂર છે, પરંતુ એકવાર તેને ટેકો મળે તો સાકાર થશે જ. તંત્રનું આખું પરિમાણ બસ આ જ તો છે. પશ્ચિમમાં તંત્રનો અર્થ બસ અમુક મૂર્ખાઓએ પુસ્તકો લખ્યા છે જે કહે છે કે તંત્ર એટલે નિરંકુશ કામેચ્છા. ના, તંત્ર એટલે ટેકનોલોજી. ટેકનોલોજી સર્જન કરવાની. તંત્ર માટે એકદમ
સ્વસ્થ કલ્પના શક્તિની જરૂર પડે છે. તે આના જેવું છે. તમે આને અજમાવી શકો, થોડો સમય વિતાવી શકો છો. તમે કશું તોડશો નહીં. તમે એક ઝાડ જોડે કે ઘાસના તણકલા જોડે બેસો. તમારા મનમાં આ ઘાસના તણકલાની એકદમ 100% સ્પષ્ટ સ્મૃતિ બનાવો. મારી વાત માનો, તે ઘણું કામ માંગી લેશે. મારા આખા બાળપણમાં મેં બસ બેસીને મારા મનમાં નાની નાની વસ્તુઓની સ્મૃતિ બનાવી છે. અને જો તમે ફક્ત એક વસ્તુ માટે તેમ કરી શકો, હું તમને કહીશ કે આ ટચલી આંગળીની સ્મૃતિ જો તમે તમારા મનમાં બનાવો તો તમારું મન ચમત્કારી બની જશે. જ્યારે હું સ્મૃતિ બનાવવાનું કહું છું, આ ટચલી આંગળીમાં ઘણી બધી વિશિષ્ટતાઓ છે. જો તમે દરેક માઇક્રોમિલીમીટરને જુઓ અને દરેક નાના ભાગનું અવલોકન કરો અને તમારા મનમાં તેની સ્મૃતિ બનાવો, તો તમારું મન એક જબરદસ્ત સંભાવના બની જશે. હવે જો તમે ઈચ્છો તો તમે ઘાસમાંથી એક ટચલી આંગળી ઉગાડી શકો છો. આ તંત્ર છે. એવી ઘટનાઓ બનેલી છે જેમાં તેઓ એક બીજ રોપશે. એક કેરીનું બીજ રોપવામાં આવ્યું છે. તાંત્રિકો ત્યાં જ તેને ઉગાડીને એક કે બે કલાકની અંદર ફળ ધારણ કરાવશે, કારણ કે તે એક સ્વપ્ન છે. આમ પણ વૃક્ષ એક સ્વપ્ન છે, તમારું શરીર સ્વપ્ન છે, અને આ બ્રહ્માંડ એક સ્વપ્ન છે. એક સ્તરે તે એક સ્વપ્ન છે, તે સાપેક્ષ છે. તેથી જ આપણે તેને માયા કહેલી. માયાનો અર્થ એ નથી કે તેનું અસ્તિત્વ નથી. સ્વપ્નનો અર્થ એ નથી કે તેનું અસ્તિત્વ નથી. તે તમે તેને જે રીતે વિચારો છો તે રીતે નથી. તમે તમારી 5 ઇન્દ્રિયો દ્વારા તેને જે રીતે જાણી રહ્યા છો તે રીતે તે નથી. તેની પ્રકૃતિ અલગ છે. તો જ્યારે હું અલગ અલગ બાબતો વિશે વાત કરું છું ત્યારે હું અલગ અલગ બાબતો કહી શકું છું, પણ તેઓ અલગ અલગ નથી, કારણ કે તમે તેને ભેદભાવ કરનારી બુદ્ધિથી જોઈ રહ્યા છો, એટલે તમને તે અલગ દેખાય છે. અત્યારે તમે જમીન પર બેઠા છો. તમને લાગી શકે છે કે હું જમીન પર બેઠો છું, પણ પૃથ્વીને લાગે છે કે તમે બસ તેનો એક ભાગ છો. એક દિવસ કોણ સાચું સાબિત થશે? અત્યારે તમે કહી શકશો કે ના, તે સાચું નથી, હું ઊભો થઈ શકું છું, ચાલી શકું છું, દોડી શકું છું, કૂદી શકું છું. પણ એક દિવસ જ્યારે તે તમને પાછા ખેંચી લેશે ત્યારે પૃથ્વી તમારા પર હસવાની છે. તેથી તે સારું રહેશે આજે રાત્રે તમે બેસો અને આ 3 વસ્તુઓને તમે જુઓ. દિવસના અંતે તમે તમારી પથારી પર બેસો અને સવારે ઉઠ્યા ત્યારથી આખા દિવસને ફરીથી જુઓ. તમે કેવી રીતે જીવી રહ્યા છો? તમે જોશો કે દિવસમાં 90% સમયે તમે તદ્દન મૂર્ખ છો. મારી વાત માનો, હું 8% ઉદાર થઈને કહી રહ્યો છું. જો તમને થોડું કામ આપવામાં આવે, જો તમને ફક્ત થોડી જવાબદારી આપવામાં આવે, તો એકાએક તમે ખૂબ મહત્વપૂર્ણ બની જાઓ છો. તમે એકાએક બ્રહ્માંડ કરતા મોટા થઈ જાઓ છો. કેટલી વખત તમે બ્રહ્માંડના કદની પરે વિસ્તૃત થઈ જાઓ છો. જો તમે તેને જુઓ તો તમે જોશો કે મોટાભાગે તે ફૂલેલું હોય છે. કેટલી વખત તમે અમર બનો છો, એટલે કે તમારી નશ્વરતા પ્રત્યે તમે જાગૃત નથી, ખાલી. અને કેટલી વખત તમે તમારી આસપાસના લોકો અને વસ્તુઓને એક સહભાગીતાની ભાવનાથી જોયા વિના આમ તેમ ચાલો છો? ફક્ત આ 3 બાબતો તમે જુઓ. તમે જોશો કે તમારે આખી રાત હસવું પડશે. રડવા ના લાગતા, બસ તમારી મૂર્ખામી પર હસવાનું શીખી જાઓ અને તમે જોશો કે તમારી બધી બકવાસ જેને તમે સાથે રાખીને ચાલો છો બહુ ઝડપથી ખાતરમાં ફેરવાઈ જશે. ખાતર વિકાસ માટે સારું છે, તમને ખબર છે. દરરોજ તમે આ કરો, મારી વાત માનો, તમે સમજદાર બની જશો, ખૂબ સમજદાર. અને મારે સમજદાર લોકોની જરૂર છે. હું તેમને શોધી રહ્યો છું. ઘણી બધી વસ્તુઓ કરવા માટે છે, પૂરતી સમજણ નથી. ચાલો તેને વિકસાવીએ.